આજે પૂછી શકતા નથી. દીકરી મોડી આવે પૂછાય નહીં. થોડાક સમય પહેલા મંદિરે જતા હતા, ત્યાં એક છોકરો એના બાપ સાથે ઝઘડે અને બહુ ભારે ઝઘડો કરતો હતો. પછી હું એને ઓફિસમાં લઈ ગયો. શેનો ઝઘડો છે? મને કે મારા બાપુજી સાથે ઝઘડો છે. કેમ? મને કે ઘર છોડીને જતા રહેવું છે. તું ઘર છોડીને ક્યાં જઈશ? તું આજીવનની વાત પછી, પણ આજની રાત્રે તું તારા બાપુજીનું ઘર છોડીને ક્યાં જઈશ? તો રાજકોટમાં એન્ટર થતા કેસરી હિંદ પુલ છે. મને કે પુલ પર રાત્રે સુઈ જઈશ? આવડી મોટી પૃથ્વી છે, મારા માટે જગ્યા ના મળે? આરો ફિલોસોફર જેવી વાતો કરવા માંડ્યો. બધું રાત્રે મચ્છર નહીં કરડે, ખુલ્લામાં સુઈ જઈશ પુલ પર. તો મન કે મારા બાપ ચટકા ભરે એના કરતા મચ્છર કરડે હારું. મચ્છરદાની તો શોધાઈ ગઈ છે, પણ પિતૃદાની માતૃદાની હજી શોધાઈ નથી. મા બાપના ચટકા પેલામાં તો ઓડોમસ કામ કરે છે, અને પેલું આઉટ લગાવે છે ને કઈ ઘરમાં એ કામ કરે. આમાં તો ફાધર આઉટ તો આવતું જ નથી. મધર આઉટ ને ફાધર આઉટ ને બાપુજીના શબ્દો સહન થતા નથી. એટલે મેં એના બાપને બોલાયા, તમારા પ્રત્યે આટલી બધી એલર્જી થઈ ગઈ, તમે બહુ બોલ્યા. મને કે સ્વામી 12માં છે અને 2 મોબાઈલ રાખ્યા છે અને 4 તો સિમ કાર્ડ છે, અને રાત્રે રજઈ ઓઢી ઓઢીને એસએમએસ કર કરે છે. એટલે મેં એને કીધું કે બેટા થોડુંક મહેનત કર, મારા બાપુજીના 12માં કરતા તારા 12માં જાજો ખર્ચો કર્યો છે, હવે તો મહેનત કર. આટલું બોલ્યો ને એની સ્પ્રિંગ છટકી. મને કે સ્વામી એના માટે આટલો ખર્ચો કરીએ એને પૂછાય નહીં, એને કહેવાય નહીં. આ પરિવારની પરિસ્થિતિ છે, પૂછી શકાતું નથી. અમારે ત્યાં એક ડોક્ટરનો પાછો ઝઘડો થયો. મારી પાસે ડોક્ટર આવ્યા, આંખના ડોક્ટર છે. એના પત્ની કે છૂટાછેડા લેવા છે. બધું કેમ આવું થઈ ગયું? મને કે સ્વામી મારા ઘરે મહેમાન આવ્યા હતા અને ફ્રીઝમાંથી બોટલ કાઢી, બોટલમાંથી ગ્લાસમાં પાણી પીવાનું હોય ને, તો બધા મહેમાનની હાજરીમાં મારી ઘરવાળીએ બોટલ મોઢે માંડી. એટલે મેં એને કીધું કે આટલા બધા માણસો આવ્યા હોય તો આપણે થોડો વિવેક રાખવો જોઈએ, બોટલ મોઢે ના મંડાય. તો મારી ઘરવાળીને ખોટું લાગ્યું ને એમ બોલી, આખી નાખી ઉતારી જવું તો મને કહેવાનું નહીં. બોલો, આમાં છૂટાછેડા શું માણસો છે! એને આટલું બોટલનું કહેવાય નહીં, એને પગ ધોઈને આવવાનું કહેવાય નહીં, એને લેશ માત્ર કહેવાય નહીં. આદર્શ પરિવારમાં કોઈ આપણને કહી શકે. શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલાનો પ્રસંગ હતો અને શાસ્ત્રીમાં જે ના પાડી કે હવે મારે તુલામાં બેસવું નથી, અને બધાએ વિચાર કર્યો કે છેલ્લે કોણ મળ્યું હતું? કે નારાયણદા મળવા ગયા હતા, પ્રમુખ સ્વામી મળ્યા હતા. એટલે બધા ટ્રસ્ટીઓ, જૂના જૂના હરિભક્તો પ્રમુખ સ્વામીને સેન્ટરમાં બેસાડ્યા અને ફાયરિંગ કર્યું, વઢ્યા, ખખડાયા, ન બોલવાના શબ્દો બોલ્યા કે તે શાસ્ત્રીમાંને ચડાયા લાગે છે એટલે એમણે બેસવાની ના પાડી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં. વર્ષો પછી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્નોત્તરીમાં પૂછ્યું કે સ્વામી તમારો વાંક નહોતો, છતાં તમને ટ્રસ્ટીઓ વઢ્યા, જૂના હરિભક્તો વઢ્યા, જૂના સંતો વઢ્યા, તો તમને એમના પ્રત્યે એલર્જી ના થઈ? પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા હતા કે એ બધા જૂના હતા, મારા કરતા ઉંમરમાં મોટા હતા, સંસ્થા પ્રત્યે મમત્વ વાળા હતા, એ બધાનો મંદે વઢવાનો ને ટોકવાનો અધિકાર હતો. આ પારણમાંથી આ વાક્ય દ્રઢ કરી દેજો કે મારા પિતાનો મને વઢવાનો અધિકાર છે, કારણ કે મારા બાપ છે, એને મને જન્મ આપ્યો છે. મારી માતાનો મને 2 શબ્દ બોલવાનો અધિકાર છે. મારા પતિનો મને 2 વાક્ય કહેવાનો અધિકાર છે. મારી પત્ની મને 1-2 સજેશન કહી શકે, આ ના બોલી શકે? દરેકનું મૌન કરી દેવાનું. આપણા પરિવારમાં કોઈક આપણને બોલી શકે, કહી શકે, એટલી સ્વતંત્રતા તો પરિવારના સભ્યોને આપવી. ઘણા ઘરમાં એન્ટર થઈને કરફ્યુ જેવું વાતાવરણ થઈ જાય, કરફ્યુ જેવું વાતાવરણ. બોલો, તમારો ધાક આટલી બધી, કોઈ બોલી ના શકે? એકવાર સંતો કથા કરતા હતા, કથામાં એટલા સરસ પ્રસંગો કે કોઈ હસે જ નહીં. એટલે સભા પછી એક બાપુ આગળ બેઠા હતા મૂછોવાળા, તેને પૂછ્યું કે કઈ સૂતક બૂતક છે, કોઈનું મરણ થઈ ગયું સેટેલાઇટમાં? કોઈ હસતા નથી. તે એક દરબાર મૂછે હાથ દઈને કે કોઈની તાકાત છે, આપણે બેઠા હોય ને હસે? ઘણા આવા હારા હસે નહીં, કોઈને હસવા દે નહીં. ઘણા બોલે નહીં, કોઈને બોલવા દે નહીં. આવી ધાક આપણી પત્ની ઉપર, પરિવારના સભ્યો પર ન રાખવી. પ્રમુખ સ્વામી સાથે તમામ સંતો બોલી શકે, તમામ સંતો કહી શકે. બાપા વોકિંગ કરતા અને પેલા ગાતરીઓને એક હાથમાં પકડીને કરતા, અને એક સંતે કીધું કે બાપા મેડિકલ સાયન્સ એમ કે છે કે વોકિંગ કરું તો 2 હાથ છૂટા રાખીને કરાય. અને સ્વામી કે તારી વાત બરાબર છે, આજ પછી હવે હું મારું ગાતરિયું નહીં પકડું, હાથ છૂટા રાખીને કરીશ. એક સાધુ, એક નાનકડો સંત, એક યુવકે વાત કરી કે સ્વામી હાથ છૂટા રાખીને વોકિંગ કરવું જોઈએ, અને પ્રમુખ સ્વામી મહારાજ સહજ સ્વીકાર કરી લે. કેટલા નિખાલસ હશે
પોતાના એક યુવક શિષ્ય પાસેથી પણ સજેશનનો સ્વીકાર કરી શકે. આપણે આટલા નિખાલસ છીએ, વિનમ્ર છીએ આપણા પરિવારમાં? ગણન તો સહેજ કે તો સ્વીકાર નથી કરી શકતા. રામ જંગલમાં ગયા, સીતા ગયા, લક્ષ્મણ ગયા, રામ સાથે શસ્ત્ર લીધા હતા. એટલે સીતા રામને કહે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ત્રણ પ્રકારના દોષ છે, વેર વિના, હિંસા, મિથ્યા આરોપ અને વ્યભિચાર. તમારામાં વ્યભિચાર તો હોય નહીં, મિથ્યા આરોપ હોય નહીં, પણ તમે અસ્ત્ર શસ્ત્ર કેમ ભેગા લીધા? અને રામે સ્વીકાર કરી લીધો કે સીતા તમારી વાત સાચી છે, મેં વેપન લીધા ન લેવા જોઈએ, કારણ કે આપણને જંગલમાં જવાની, વનવાસી તરીકે રહેવાની આજ્ઞા હતી, પણ મેં મારી રક્ષા માટે નથી લીધા. જંગલમાં ઋષિ મુનિ યજ્ઞ કરે છે અને કોઈ તકલીફ ન પડે ને એની રક્ષા કરવા માટે મેં વેપન લીધા છે. રામે કેટલો સહર્ષ સ્વીકાર કર્યો. તમે જતા હોય તમારી સીતા તમને આમ કે આ કેમ લીધું, તમે શું કહો, હું એટલે જ ના પડતો તું ભેગી આવીશ જ નહીં, મને ખબર જ હોય કે તમે ઘોટ પરોણા કરવાના જ છો, હળી કરવાના જ છો. આપણે સહેજ કોક બોલવું જોઈએ, એની વાતનો સ્વીકાર કરી શકતા નથી. પત્નીની વાત ના માને, કશું માને નહીં, તો થોડોક સ્વીકાર કરતા શીખીએ. અહીંયા ગરજ હતી, સ્વીકાર કર્યો. શાંતનુ ગંગાના લગ્ન થયા અને સાત સંતાન, જેવા સંતાન થાય ગંગામાં પધરાઈ દે, ગંગા જતી એટલે પોતાના ખોળે જ પધરાઈ દે. સાતે સાત સંતાનને પધરાઈ દીધા. જાતમ જાતમ ચ સા પુત્રમ ક્ષિપતિ અંબસી ભારતી, જાતમ જાતમ સા પુત્રમ ક્ષિપતિ અંબસી ભારતી. અને હવે શાંતનુથી સહન, સાત દીકરા સાતે સાત ને ઘરવાળી નદીમાં પધરાઈ દે, અને પતિએ બોલવાનું નહીં, કારણ કે કન્ડિશન કરી હતી બોલવાનું નહીં. અને જેવો આઠમો પધરાવા જતી હતી અને શાંતનુ બોલ્યા કે હવે મારાથી સહન નથી થતું, કેમ એને પાણીમાં પધરાઈ દે છે. અને ગંગા બોલી, શરત ભંગ થયો, તો દીકરો દીધો ને હું ગઈ. અને નીકળી ગયા, પુત્રમ પાહી મહાવ્રતમ, એ પુત્ર જે થયો મહાવ્રતધારી થશે એ ભીષ્મ થયો. એટલે શાંતનુ ને ગંગાનો જે દીકરો થયો એ ભીષ્મ થયો. પણ પરિવારમાં થોડુંક પૂછી શકાય એટલી સ્વતંત્રતા, બીજાના સુખે સુખી થવું. કેટલાક બીજાના દુઃખે સુખી થાય છે, કેવા હોય, બીજાના દુઃખે સુખી થાય અને બીજાના સુખે દુઃખી થાય. દુર્યોધન દુબળો થઈ ગયો એટલે કોકે પૂછ્યું, ભાઈ કરમિયા પડ્યા છે પેટમાં, કબજિયાત રહે છે, ડાયરિયા થઈ ગયા છે, કેમ વજન ઘટવા લાગ્યું, કોથળીનું ઓપરેશન કરાયું, હોજરીનું, કેમ આટલું બધું વજન રિડ્યુસ થઈ ગયું છે. દુર્યોધન શું બોલ્યો, આ પાંડવો યજ્ઞ કરે છે, આટલા બધા માણસો આવે અને વાહ વાહ થાય છે, એ મારાથી સહન થતી નથી. બાજુવાળાના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા આપણા ઘેર નીકળે, ભલા ઉસકી કમીઝ, મેરી કમીઝ છે જ્યાદા સફેદ કહીશ, રીન કા ચમત્કાર. કોકના કપડા આપણા કરતા સફેદ થાય એ સહન થતા નથી. ઉત્તરાયણ પૂરી થાય પછી બધા એકબીજાને પ્રશ્ન શું પૂછે, કેટલા, સાચું બોલજો, શું પૂછીએ છે, કેટલા ચગાયા એવું કોઈ પૂછતું નથી, કેટલા કાપ્યા એ જ પૂછે. આપણને કાપવામાં રસ છે, ચગાવવામાં રસ ન હોય, કાપવાનું જ શીખ્યા છે. કેટલાક લોકો તો કોકનો સ્થિર પતંગ જોવે ને એમાં ઈર્ષા થાય છે, ક્યારે આપણે છાસ પી ગયો, નાનો હારો હેઠો નથી આવતો, આપણે તો હારા કિન્ના જેમ તેમ ભરખી બાંધી હતી, આપણે તો ઝોલ બાંધવો પડે છે, નાનો પતંગ તો એકનો એક પતંગ કપાયા નહીં. અમુક લોકોને સ્થિર પતંગની ઈર્ષા આવે ને એ જ પ્રતિબિંબ, મોટા થયા પછી કોકને ઘરમાં ઝઘડા ના થાય ને એની ઈર્ષા થાય કે આ લોકો હારું જોડું સ્થિર છે ને આપણે બે વાર બદલાઈ ગયું. કેટલાકને સ્થિર પતંગ આવે ને કેટલાકને છાસ પીવે એવા આવે, પતંગ અલગ અલગ આવવાના, કિન્ના બાંધવા પર નક્કી છે. કિન્ના બાંધતા તમને આવડે છે કે નહીં, આ ન કરી શક્યા પણ કાપવાની વૃત્તિ, બતાવી દેવાની વૃત્તિ, બીજાને કાપીને આગળ જવાની વૃત્તિ એ નહીં. બીજા સુખી થતા હોય પણ નથી જોઈ શકતા. એક યુવક મારી પાસે આવ્યો, એને કોલેજમાં આવ્યો, પછી મને કે પપ્પાને કહેજો ને સ્વામી બાઇક લઈ આપે, એટલે મેં એના પપ્પાને બોલાવ્યા, કારણ અત્યાર સુધી એ સાયકલ ચલાવતો હતો, હવે કોલેજમાં આવ્યો બીબીએમાં, એટલે મેં એના ફાધરને બોલાવ્યો, મેં કહ્યું દીકરો મોટો થયો છે તો અનુકૂળતા હોય તો બાઇક લઈ આપજો ને, હવે મારે બહુ પ્રેશર તો ન કરાય, કારણ કે પૈસા મારે ક્યાં દેવાના હતા, એના બાપે કાઢવાના હતા. એટલે મને કે સ્વામી મેં નક્કી જ કર્યું છે, મારી પાસે સેવિંગ પણ થયું છે, હું લઈ આપીશ. પછી બાઇક લઈ આપ્યું, એ દીકરો મને કે સ્વામી આજે હું લઈને આવીશ, તમે ચાંદલો કરી આપજો. ચાંદલો કરી આપીશ. મને કે પછી બધાને ઊભા રાખજો ત્યાં, મારું બાઇક બતાવજો. એટલે છોકરાઓને રાખ્યા, પેંડાનું બોક્સ લઈ આવ્યો, અને પછી તો એટલો વટ પડ્યો, એટલો રાજી રાજી થઈ ગયો, મારો એટલો આભાર માને. પછી તો મંદિરના કેમ્પસમાં એન્ટર થાય ને તો કોઈ ઊભું ના હોય ને તો એ હોર્ન મારે,
બતાવવા માટે. કિચન આમાં ફેરવ્યા કરે, ખબર પડે કે કોની ચાવી છે, અને લોકો પૂછે કે શેની ચાવી છે, કે નવું બાઈક, લોકોને બહાર લઈ લઈને બતાવે. અને એવામાં એક મહિના પછી મંદિરમાં તો ઘણી ગાડી આવે, એમાં એક નવું બાઈક આવ્યું, યાવા બુઝા આવે છે ને કંઈક, અને હર્લી એન્ડ ડેવિડસન, ને ઊંધું પડી જાય તો ઊભું કરવા ત્રણ જણા જોઈએ એવા બાઈક આવે, વજનદાર. આમ ચલાઈને હેઠા ઉતરો ને તો કમરના મણકા થોડાક આમ નહીં, આમ સ્ટેરિંગ આવે છે અમુકમાં તો, બધા સર્વાઈકલ આખું ફરી જાય. એટલે એવું બાઈક લઈને એક જણાવે, મારી પાસે પૂજન કરાવતો હતો, ત્યાં પેલો હીરો હોન્ડા વાળો છોકરો દૂર ઉભો હતો 58,000 વાળો, અને પેલું તો 13,00,000 હતું. એટલે મેં પેલા 58,000 વાળાને હીરો હોન્ડા વાળાને નજીક બોલાવ્યો, પછી આવ્યો ને આમ આમ જોવા લાગ્યો, પછી એના મોઢામાં લાળ આવી. એટલે મેં કીધું, દોસ્ત બાઈક આને કહેવાય. ત્યારથી એને એસીટી ઉપડી. મન કે સ્વામી મારે આવું ક્યારે આવશે. કીધું, હારા તું અત્યાર સુધી એટલાસમાં આટા મારતો હતો, એક મહિનાથી મેં તને નિરાત કરી આપી, પણ કોઈકનું જોઈ ગયા અને ઈર્ષા ચાલુ થઈ ગઈ. આપણને બળતર આ છે, બીજાના સુખે દુખી કેમ થાવ છો, બીજાના દુખી કેમ સુખી થાવ છો. તકલીફ આ છે, દુર્યોધન સુખ સહન નથી કરી શકતો, વધારે દુઃખ આપે. પાંડવો જંગલમાં જઈને રાજી થાય, પાંડવોને જંગલમાં દુખી જોવેને રાજી થાય, એ જ લાગના છે. જો આપણે આપણા જીવનમાં કોઈકનું દુઃખ જોઈને ભૂલે ચૂકે બોલ્યા, કોઈક બીમાર પડ્યા ને તમે જો બોલ્યા ને કે એ જ લાગના છે, તો સમજો કે આપણામાં પણ દુર્યોધન જીવતો છે. ભૂલો ચૂકે કોઈના માટે બોલવું નહીં કે એ જ લાગના છે. પાપ અને પુણ્યનો હિસાબ કરનારા પરમાત્મા નથી બેઠા, શા માટે તમે ફળ આપવા વાળા બેસી ગયા. એ જ લાગના છે, એ દુર્યોધન વૃત્તિ છે. પણ આપણે બીજાની સાથે સતત સરખામણી કરીએ છીએ, બીજાને દુઃખ પડે આપણે રાજી થઈએ છીએ,